જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે કૃષ્ણ સત્સંગમાં સત્સંગનું પાન કરતા સર્વે આત્મીયજનો, રાધે કૃષ્ણ સત્સંગમાં આજે આપણે પુષ્ટિ માર્ગમાં શ્રી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય ક્યારે થયું, કેવી રીતે થયું અને કેમ થયું તે વિશે જાણીએ. પરંતુ તે પહેલાં જો આપે રાધે કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપણને થતી રહે. વળી વિડીયો પસંદ પડે તો લાઈક કરી શેર કરશો, જેથી આપના અન્ય સ્નેહીજનો પણ લાભાંકિત થઈ શકે. તો પ્રિયજનો, પુષ્ટિ માર્ગમાં સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય કેવા સંજોગોથી થયું તે જોઈએ. એક વખત જ્યારે આપ શ્રીએ વચનામૃત કર્યા કે જ્યારે મહાપ્રભુજીએ આસુર મ્યોહ લીલા કરી ત્યારે શ્રી ગુંસાઈજી 15 વર્ષના નાના બાળક હતા અને તેને શ્રી મહાપ્રભુજીના અંતર્ધ્યાન થવાથી બહુ ક્લેશ થયો કે કેમ કરીને આ ક્લેશ દૂર થાય નહીં, ભોજન વગેરે કાર્યો પણ કરે નહીં, આખો દિવસ બસ રડ્યા જ કરે. શ્રી અક્કાજીને ચિંતા થવા લાગી. શ્રી અક્કાજી ઘણું સમજાવે પણ ગુંસાઈજી સમજે જ નહીં. પછી તો શ્રી અક્કાજીએ દામોદર હર્ષાજીને વાત કરી. એણે કહ્યું કે તમે શ્રી ગુંસાઈજીને વાત કરો અને તેને સમજાવો, તે બહુ ક્લેશ કરે છે. શ્રી અક્કાજી માતાજીની આજ્ઞા અનુસાર દામોદરદાસ શ્રી ગુંસાઈજીની બેઠકમાં ગયા, દંડવટ કર્યા, પછી વિનંતી કરી કે કૃપાનાથ, આપ આટલો બધો ક્લેશ શા માટે કરો છો? શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, સદા આ ભૂતલ ઉપર બિરાજે છે અને જે અંતર્ધ્યાન લીલા કરી છે તે તો આસુરોનો મોહ કરાવવા માટે કરી છે. એમની અને આપણી વચ્ચે ફક્ત માયાનું આવરણ જ છે. જો અત્યારે તે દૂર થાય તો મહાપ્રભુજીના દર્શન થાય. માટે આપ શોકને દૂર કરો અને મનને સ્થિર કરી શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરો, જેથી આપ શ્રીને દર્શન થશે અને બધી ચિંતાઓ દૂર થશે. અને આટલું કહીને દામોદરદાસજી ઉઠીને ચાલ્યા ગયા. અને પછી ગુંસાઈજીએ દામોદરદાસજીના કહેવા પ્રમાણે મનને સ્થિર કરી મહાપ્રભુજીનું ધ્યાન ધર્યું અને ધ્યાન ધરતાની સાથે જ મહાપ્રભુજીના સાક્ષાત દર્શન કૃષ્ણ સ્વરૂપે થયા. આ દર્શન થતાની સાથે જ રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો. ચિંતા તો ક્યાંય પલાયન થઈ ગઈ હતી. શ્રી ગુંસાઈજીને મહાપ્રભુજીના કૃષ્ણ સ્વરૂપે દર્શન થતા આનંદ થયો, તેથી શ્રી ગુંસાઈજીએ તે સ્વરૂપને આનંદાય નમઃ એમ કહીને નમન કર્યા. નમન કરતાની સાથે જ ગુંસાઈજીને યુગલ સ્વરૂપના દર્શન થયા. આ સ્વરૂપના દર્શન થવાથી શ્રી ગુંસાઈજીની આનંદની માત્રા તો અનેક ગણી વધી ગઈ. અગણિતાનંદ આનંદ પ્રાપ્ત થયો. તેથી પરમાનંદાય નમઃ એમ કહીને યુગલ સ્વરૂપને દંડવટ કર્યા. અને યુગલ સ્વરૂપને દર્શન કરતા મધ્યમાં જ્યાં યુગલ સ્વરૂપને અંતે ભાવ હતો તેવા શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. અને તરત જ શ્રી ગુંસાઈજીએ શ્રી કૃષ્ણ રાય નમઃ એમ કહીને તે સ્વરૂપને નમન કર્યું. અને આમ કરતા ધ્યાન કરતા કરતા શ્રી ગુંસાઈજીને શ્રી મહાપ્રભુજીના 108 સ્વરૂપે દર્શન થયા અને તે સ્વરૂપનું નામ લઈને વંદન કરતા ગયા, જેને પાછળથી શ્રી ગુંસાઈજીએ ચંદબદ્ધ રચના કરી. અને જે રચના કરી તેનું નામ જ સર્વોત્તમ સ્તોત્ર. પ્રિયજનો, આ સર્વોત્તમ સ્તોત્રની રચના શ્રી ગુંસાઈજીએ શ્રી મહાપ્રભુજીના 108 નામનો સાક્ષાત અનુભવ કરીને કરી હોવાથી તે સર્વશ્રેષ્ઠ છે. તેનો પાઠ કરવાથી વૈષ્ણવ અને ઠાકોરજીના અદ્રામૃતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અદ્રામૃતની પ્રાપ્તિ બે રીતે થાય. એક તો સાક્ષાત મુખ દ્રષ્ટિ રીતથી પણ તે જે નિત્ય લીલામાં બિરાજે છે ને. પ્રિયજનો,
આ સર્વોત્તમ સ્તોત્રની રચના શ્રી ગુંસાઈજીએ મહાપ્રભુજીના 108 નામનો સાક્ષાત અનુભવ કરીને કરી હોવાથી તે સર્વશ્રેષ્ઠ છે. તેનો પાઠ કરવાથી વૈષ્ણવને ઠાકોરજીના અદ્રામૃતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અદ્રામૃતની પ્રાપ્તિ બે રીતે થાય, એક તો સાક્ષાત મુખોદ્રષ્ટિ રીતથી, પણ તે નિત્ય લીલામાં જ શક્ય બને, અને બીજી મહાપ્રભુજીની વાણીથી, તે પણ અદ્રામૃત રૂપ જ છે. તેનો સ્વાદ પ્રાપ્ત થાય તે પણ અદ્રામૃતની સિદ્ધિ રૂપ જ છે. અને એટલે શ્રી સર્વોત્તમના પાઠથી મહાપ્રભુજીના ગ્રંથોમાં સમજ પડવા માંડે અને તેનો આ રસાસ્વાદ પ્રાપ્ત થાય. માટે પ્રિય વૈષ્ણવજનો, શક્ય એટલા વધારે શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આ સાથે આપણા સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીને અત્રે વિરામ આપીએ. ફરી મળીશું રાધે કૃષ્ણ સત્સંગમાં નવા જ સત્સંગ સાથે. પરંતુ તે પહેલાં જેને સબસ્ક્રાઇબ કરી ન હોય તે કરી દેશો. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.